વીરાની સરખા ભાગમાં વહેંચાયેલી છે તેમાંથી તેણે એક ભાગમાં સલાડ મૂક્યું છે તો વીરાની ડિશના કેટલામાં ભાગમાં સલાડ છે આપણી પાસે એક સરખા ભાગમાં વહેંચાયેલી ડીશ છે અને આપણે જાણીએ છીએ કે વીરાએ તે ડીશના એક ભાગમાં સલાડ મૂક્યું છે આપણે શોધવાનું છે કે તે ડીશનો કેટલામો ભાગ કહી શકાય ચાલો આપણે વીરાની ડીશ અહીં બતાવીએ કદાચ તે આવી લમચોરસ હોઈ શકે તેના ત્રણ એક સરખા ભાગ કરીએ એક બે અને ત્રણ એક બે અને ત્રણ હવે તેના એક ભાગમાં સલાડ મૂકીએ આખો ભાગ એક સલાડથી ભરેલો છે પ્રશ્નમાં જણાવ્યું છે તે મુજબ હવે ચિત્રમાં જોઈને કહો કે તે આ ડીશનો કેટલામો ભાગ છે તેને અપૂર્ણાંક સ્વરૂપે બતાવીએ તો અંશમાં આવશે એક જે સલાડથી ભરેલો ભાગ છે જ્યારે છેદમાં આવશે ડીશના કુલ ભાગ જેટલી સંખ્યા જે ત્રણ છે આમ ડીશનો એક તૃતીયાંશ ભાગ અથવા ત્રણમાંથી એક ભાગ સલાડથી ભરેલ છે તેમ કહી શકાય